નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર લખતરથી અમારા રિપોર્ટર કૌશલ જોશી સાથે. લખતર કડું વલ્લભીપુર કેનાલ પાસે આઈઓસીની સલાયા મથુરા પાઇપલાઇનમાં લીકેજ થતા આગ લાગી. લખતર પોલીસથી લઈને સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમ, CISF ફાયર ફાઇટરની ટીમ 108, સુરેન્દ્રનગર SOG પોલીસ ટીમ, IOC ના અધિકારીઓ, ગુજરાત ગેસના અધિકારીઓ, લખતરના નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સલાયાથી શરૂ થતી IOC ની ક્રૂડ વહન કરતી પાઇપલાઇન લખતર તાલુકામાંથી પસાર થઈ છે. સલાયા બંદરથી પમ્પિંગ કરેલ વિદેશથી આવતું ક્રૂડ મથુરા અને વડોદરાની રિફાઇનરીમાં મોકલવામાં આવે છે, ત્યારે પાઇપલાઇનમાં આજે લીકેજ થતા આગ લાગી હતી. ત્યારે બાજુના ખેતરવાડા એ લખતર પોલીસ સ્ટેશનમાં જાણ કર લખતર પોલીસ દ્વારા IOC ઓફિસ સુરેન્દ્રનગર દુધરેજ ઓફિસમાં જાણ કરતા IOC ના અધિકારીઓ સુરેન્દ્રનગર, SOG પોલીસ વિરમગામ, IOC CISF ફાયર ફાઇટરની ટીમ, સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમ 108, લખતરના નાયબ મામલતદાર તલાટી વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે ફાયર ફાઇટરની ટીમ દ્વારા ફોર્મનો મારો કરતા આગમાં કાબૂ લીધો હતો. આગ ઓલવતી સમયે એક કર્મચારી ઘાયલ થતા 108 મારફતે તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આગ ઉપર કાબૂ આવતા ઉપસ્થિત તમામ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે IOC દ્વારા સલાયા મથુરા પાઇપલાઇનમાં આગ લાગે ત્યારે કોઈપણ પ્રકારની નુમાઇશ કર્યા વગર સમગ્ર તંત્ર દ્વારા કઈ રીતે આગમાં કાબૂ લેવાય તે માટે થઈને મોક ડ્રિલનું આયોજન કરાયું હતું. ત્યારે IOC દ્વારા મોક ડ્રિલના સહભાગી થયેલ કર્મચારીઓ, ગ્રામજનોનો આભાર માનવામાં આવ્યો હતો. હાલ સમગ્ર વિશ્વમાં સેફ્ટી ફર્સ્ટ સૂત્ર મુજબ કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે દરેક ક્ષેત્રમાં સેફ્ટીનું ધ્યાન રાખવા ઉપસ્થિત તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો જોતા રહો લોકસામના ન્યૂઝ આવા સમાચારો માટે.